જામનગર ખંભાળિયા હાઈવે પર આવેલ હોટલ પાસે ફોર વ્હીલ ચાલકે બાઇક સવાર બે યુવાનોને હડફેટે લેતા એકનું મોત નિપજ્યું હતું. જામનગર ખંભાળિયા હાઈવે પર આવેલ હોટલ પાસે ફોર વ્હીલ ચાલકે બાઇક સવાર બે યુવાનને હડફેટે લેતા એકનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્યને ગંભીર ઇજા પહોંચતા સારવારમાં ખસેડી ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. રસ્તો ઓળંગતી વેરાય કાર અડફેટે બાઇક જેના સીસીટીવી આવ્યા સામે. મળતી વિગત મુજબ સિક્કા જીઈબી કોલોનીમાં રહેતા કાનજીભાઈ જયંતિભાઈ વાઘેલા નામનો યુવાન પોતે જીજે 10CH8011 નંબરનો બાઇક ચલાવી પાછળ જઈને જમનભાઈ રબારી નામના વ્યક્તિને બેસાડી પંથી હોટલ પાસેથી રસ્તો ઓળંગતા હોય એ વેરાએ બેડગામ તરફથી જતી જીજે 10Y9735 નંબરની કારના ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે ચલાવી બાઇકને અડફેટે લેતા કાનજીભાઈનું ગંભીર ઇજા થવાના કારણે મોત નિપજ્યું હતું, જ્યારે જમનભાઈ રબારીને શરીરના ગંભીર ઇજા પહોંચતા તાકીદે 108 દ્વારા સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. આ બનાવ અંગે હસમુખભાઈ રમણીકભાઈ વાઘેલાની ફરિયાદ પરથી કાર ચાલક સામે સિક્કા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હર્ષલ ખંડેડિયા, ZSTV, જામનગર.